નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ બીજું આવે છે, જ્ઞાન સેતુ. તો બ્રિજ કોર્સના જે અલગ અલગ વિડીયોસ છે જ્ઞાન સેતુ અંતર્ગત જે આવે છે એમાં ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે. ન જોયેલા તો એ પણ તમે જોઈ લેજો. અહીંયા પ્રકરણ બીજાની અંદર આપણે સુરેખ સમીકરણ અલગ અલગ આવે છે એના વિશેની વાત કરશું. તો અંત સુધી વિડીયો જોજો, દરેક દાખલા કઈ રીતે ગણવા એ પણ તમને ખ્યાલ આવશે અલગ અલગ રીત વડે, બરાબર. ચલો પહેલાં થિયરી આવે છે જોઈ લઈએ. ચલ શબ્દનો અર્થ થાય છે કંઈક બદલાય. તો કોઈ પણ સમીકરણોની એની અંદર એક અચળ પદ અને એની સાથે સહગુણકમાં ચલ પણ હોય છે. તો ચલ શબ્દનો અર્થ એવો થાય છે કે કંઈક ને કંઈક કિંમત બદલાય છે. કોઈ કિંમત એની ચોક્કસ હોતી નથી, સ્થિર નથી. તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે. ચલ પર જુદી જુદી ક્રિયાઓ થઈ શકે છે, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવી અલગ અલગ ક્રિયાઓ થાય. ચલ સાથેની અભિવ્યક્તિની વાત કરીએ તો યોગેશ પાસે દીપક કરતાં બમણી લખોટી છે એમ કીધું છે. અને આ વિધાનને ચલની અભિવ્યક્તિમાં દર્શાવીએ તો ધારો કે દીપક પાસે ડી લખોટી છે, તો યોગેશ પાસે એના કરતાં બમણી લખોટી એટલે કે 2D લખોટી થશે. બીજા અન્ય ઉદાહરણ છે કે કોઈ સંખ્યાના બમણામાંથી 5 બાદ કરો, તો ધારો કે તે સંખ્યા x છે, એના બમણા એટલે 2x થાય, બરાબર. અને એમાંથી 5 બાદ કરો એટલે -5 થાય, 2x-5. પછી છે રાજુના દાદાજીની ઉંમર તેની ઉંમરના 9 છેદમાં 4 ગણાથી 3 વધારે છે. તો દાદાજીની ઉંમર તેના ઉંમરના 9 છેદમાં 4 ગણા. તો રાજુની ઉંમર ધારો કે p છે, તો 9 છેદમાં 4 × p એના કરતાં 3 વધારે એટલે +3 થશે. પછી સમીકરણ એટલે શું, સમીકરણ કઈ રીતે બને એના વિશેની વાત છે. કે એક નોટબુકની કિંમત છે એ પેન્સિલની કિંમતના 3 ગણાથી 7 રૂપિયા વધારે છે. તો ધારો કે પેન્સિલની કિંમત n છે, n ધારી લઈએ, તો એ નોટબુકની કિંમત છે એ પેન્સિલની કિંમતના 3 ગણા, તો 3n થયું. પેન્સિલના કિંમતના 3 ગણા એટલે 3n, એના કરતાં 7 વધારે એટલે +7. એમાં એક નોટબુકની કિંમત 22 રૂપિયા છે, તો 3n + 7 = 22 થશે. તો ચલ સાથેની અભિવ્યક્તિ દ્વારા એને એવી રીતે દર્શાવી શકીએ અને આ સમીકરણની સંકલ્પના સમજાવે છે. ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને તે સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે, જેમ કે 3n + 7 = 22, જેમાં ડાબી બાજુ n = 5 મૂકતા ડાબી બાજુની કિંમત છે એ 22 થશે. આમ n = 5 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. જાતે ગણિયાની અંદર આ બંને દાખલાઓ છે એ આપણે જોઈ લઈએ છીએ. ત્યારબાદ સમીકરણ ઉકેલવાનું છે કે 2p + 6 = 4. તો 6 છે એ આ બાજુ જશે, તો 4 - 6 થશે. તો 4 માંથી 6 જાય તો -2 વધે, તો 2p = -2, બરાબર. અને 2 અહીંયા ગુણાકારમાં છે, છેદમાં જાય તો p = -2/2 એટલે શું થાય, -1 થઈ. આ બધા સમીકરણો છે એ ઉકેલ પણ આપણે જોઈ લઈએ, કઈ રીતના સમીકરણનો ઉકેલ મેળવી શકાય. તો એમાં પહેલો દાખલો છે જાતે ગણિયામાં. સચિન કહે છે કે અગાઉની મેચમાં તેણે કરેલ રન યુવરાજે કરેલા રનના બમણાથી 4 ઓછા છે. સચિને કરેલા રન 76 છે, તો યુવરાજના રનની સંખ્યા શોધવાની છે. ધારો કે યુવરાજના રનની સંખ્યા y છે, તો અગાઉના મેચમાં તેણે કરેલ રન યુવરાજે કરેલા રનથી બમણાથી 4 ઓછા, તો બમણા એટલે 2y, એમાંથી 4 ઓછા એટલે -4. એના બરાબર આપેલા છે કેટલા રન કર્યા છે, 76, તો એના બરાબર 76 લઈ લેવાના. 4 છે માઇનસ આ બાજુ જશે તો પ્લસ થઈ જશે, 2y = 76 + 4 = 80, તો 2y = 80 થાય. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો y = 80/2 થાય, 40 × 2 = 80, તો y = 40, તો યુવરાજના રનની સંખ્યા 40 છે. બીજું છે, એક મ્યુઝિયમમાં રવિવારે આવેલ મુલાકાતીઓની સંખ્યા શુક્રવારે આવેલ મુલાકાતીઓની 3 ગણાથી 5 વધારે છે. રવિવારે મુલાકાતીઓની સંખ્યા કેટલી હશે, શુક્રવારે મુલાકાતીની સંખ્યા ધારવાની છે. તો ધારો કે શુક્રવારે મુલાકાતીઓની સંખ્યા છે એ x છે, રવિવારે મુલાકાતીઓની સંખ્યા કેટલી થશે, તો કે 3 ગણા એટલે 3x, એના કરતાં 5 વધારે, 3x + 5. ત્યારબાદ જાતે ગણિયાની અંદર સમીકરણના ઉકેલ છે મેળવવાના છે, જેમાં પહેલું છે 3p - 6 = 3, 6 આ બાજુ છે આ બાજુ જશે એટલે પ્લસ થશે, તો 3 ને 6 9, તો 3p = 9, 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય,
તો 9 ના છેદમાં 3, 3 3 9 છેદ ઉડી જશે એટલે પી બરાબર 3 મળશે. બીજું છે એમાં એક્સ ના છેદમાં 3 વત્તા 5 બરાબર 8 છે. ચાલો અહીંયા પ્લસ 5 છે, જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો એક્સ ના છેદમાં 3 બરાબર 8માંથી 5 જાય તો 3 વધે. આ 3 અહીંયા છેદમાં છે, એ સામે જાય તો ગુણાકારમાં જશે, ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. તો એક્સ બરાબર 3 ગુણ્યા 3, 3 3 9, તો જવાબ 9 આવશે. ત્રીજું છે 2 કૌંસમાં એ માઇનસ 3 બરાબર 14. આ બેનો ગુણાકાર કરીએ તો 2 એ માઇનસ 3 2 6 બરાબર 14. 6 આ બાજુ જમણી બાજુથી આ બાજુ જમણી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો 14 ને 6 20. હવે બે અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય તો 10 2 20 છેદ ઉડી જશે, તો એ બરાબર 10 વધશે. ચોથું છે એમાં 5 એમ માઇનસ 3 ના છેદમાં 2 બરાબર 7, માઇનસ આ બાજુ જશે તો પ્લસ થઈ જશે. તો 5 એમ બરાબર 7 વત્તા 3 ના છેદમાં 2, તો 5 એમ બરાબર ઉપર નીચે 2 વડે ગુણતા ને ભાગતા તો 7 2 14 ને છેદમાં 2 અને અહીંયા 3 ના છેદમાં 2, તો 14 ને 3 17, 17 ના છેદમાં 2. હવે થાય કેવું કે અહીંયા ગુણાકારમાં સામે જશે, અહીંયા ભાગાકારમાં છે એટલે 5 એમ ગુણ્યા 2 બરાબર 17, તો 5 2 10, 10 એમ બરાબર 17 થાય. તો 17 ના છેદમાં 2 લખી શકીએ અથવા તો 1 પૂર્ણાંક 7 ના છેદમાં 10 પણ લખી શકીએ, મિશ્ર પૂર્ણાંકમાં પણ લખી શકીએ. ત્યારબાદ પાંચમો છે 2 એક્સ છેદમાં 5 વત્તા 7 બરાબર 5 ના છેદમાં 3. તો 2 એક્સ ના છેદમાં 5 બરાબર 5 ના છેદમાં 3 માઇનસ 7. તો 2 એક્સ ના છેદમાં 5 બરાબર 5 ના છેદમાં 3. હવે લસા 3 લેવો હોય તો ઉપર નીચે 3 વડે ગુણવા પડે, તો 7 તેરીને 21 થઈ જશે, છેદમાં 3 તો છે જ. તો લસા લીધો 5 માઇનસ 21 ના છેદમાં 3, 21માંથી 5 જાય તો 16 વધે, મોટા નિશાની ઋણ છે એટલે માઇનસ 16 છેદમાં 3. તો 2 એક્સ ના છેદમાં 5 બરાબર માઇનસ 16 ના છેદમાં 3 આવ્યા. 3 અહીંયા ગુણાકારમાં જશે 2 એક્સની બાજુમાં અને 5 અહીંયા ગુણાકારમાં જશે 16ની બાજુમાં. તો 2 એક્સ ઇન્ટુ 3 બરાબર માઇનસ 16 ગુણ્યા 5, 3 2 6 6 એક્સ બરાબર 16 5 80 એટલે માઇનસ 80. 6 છે અહીંયા ગુણાકારમાંથી છેદમાં ભાગાકારમાં જાય તો માઇનસ 80ના છેદમાં 6, 40 2 80 ને 3 2 6 2 2 ઉડી જાય તો માઇનસ 40ના છેદમાં 3 જવાબ આવશે. બરાબર, તો આ રીતના એક્સ બરાબર માઇનસ 40ના છેદમાં 3 થાય. ત્યારબાદ સાદા સમીકરણોના વ્યવહારુ ઉદાહરણો આપેલા છે. જેમ કે ઉદાહરણમાં પૂછે કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 13 છે, જો સંખ્યામાં 45 ઉમેરવામાં આવે ને તો મળતી સંખ્યા મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા બની જાય છે, તો મૂળ સંખ્યા શોધો. તો ધારો કે એમાં એકમનો અંક છે એક્સ છે અને દશકનો અંક છે એ 13 માઇનસ એક્સ છે. હવે મૂળ સંખ્યા છે એ જો સંખ્યા 45 ઉમેરવામાં આવે તો મળતી મૂળ સંખ્યા મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા બની જાય છે. તો મૂળ સંખ્યા બરાબર દશકનો અંક થશે 10 ગુણ્યા 13 માઇનસ એક્સ વત્તા એકમનો અંક 1 ગુણ્યા એક્સ એટલે એક્સ. તો મૂળ સંખ્યા થશે 130, 10 13 ગુણ્યા 13 એટલે 130 માઇનસ 10 એક્સના પ્લસ 3 પ્લસ એક્સ. તો 130 માઇનસ 10 એક્સ વત્તા એક્સ એટલે માઇનસ 9 એક્સ. તો મૂળ સંખ્યાના અંકોની એટલા બદલી કરીએ તો એકમનો અંક શું થઈ જાય, 13 માઇનસ એક્સ થઈ જાય અને દશકનો અંક છે એ એક્સ થઈ જાય. તો મળતી નવી સંખ્યા થાય 10 એક્સ વત્તા 13 માઇનસ એક્સ. હવે એમાં મૂળ સંખ્યામાં 45 ઉમેરતા મળતી નવી સંખ્યા મળે છે. તો મૂળ સંખ્યાથી 130 માઇનસ 9 એક્સ, એમાં 45 ઉમેરા એટલે મળતી નવી સંખ્યા છે એ 10 એક્સ વત્તા 13 માઇનસ એક્સ છે. તો 175 માઇનસ 9 એક્સ બરાબર 9 એક્સ વત્તા 13. 175 માઇનસ 13 બરાબર 9 એક્સ વત્તા 9 એક્સ, તો 9 દુ 18 એક્સ. 175માંથી 13 જાય તો 162 રહેશે, તો 162 ના છેદમાં 18 એટલે 9. તો મૂળ સંખ્યા છે 130 માઇનસ 9 એક્સ બરાબર 130 માઇનસ 9 ગુણ્યા 9 એટલે 81. તો 130માંથી 81 જાય તો 49, તેથી મૂળ સંખ્યા થશે 49. સાથે ગણ્યાના બધા દાખલાઓ છે એ કઈ રીતે ગણવા એ આપણે જોઈ લઈએ છીએ. તો જાતે ગણીની અંદર પહેલો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર 7:9 છે, તો આ બે સંખ્યાઓનો સરવાળો 272 હોય તો તે સંખ્યાઓ શોધવાની છે આપણે. બરાબર, બે સંખ્યા ધારવાની છે પહેલાં અને એનો ગુણોત્તર આપણે આપી દીધો છે, એ બે સંખ્યાઓ શું થશે કે એક 7x થશે ને એક 9x થશે. એ બે સંખ્યાનો સરવાળો 7x વત્તા 9x બરાબર 272, પછી એને ઉકેલવાનો એટલે x મળી જાય, એ એક્સ 7x માં અને 9x માં મૂકો એટલે કિંમત મળી જાય, સંખ્યા 2 મળી જાય.
તો દાખલો જોઈ લે કઈ રીતે ગણવાનો છે એ. બરાબર, તો ધારો કે બે સંખ્યાઓ 7x અને 9x છે, તો બંનેનો સરવાળો 7x વત્તા 9x બરાબર 272 થાય. તેથી 16x બરાબર 272, તેથી x બરાબર થશે 272ના છેદમાં 16. હવે 272 એટલે 16 × 17ના છેદમાં 16, 16 ઉડી જાય તો x બરાબર 17 મળે. એટલે પ્રથમ સંખ્યા છે એ 7x બરાબર 7 × 17 એટલે 119, બીજી સંખ્યા છે એ 9x એટલે 9 × 17 એટલે 153. આમ તે બે સંખ્યાઓ છે 119 અને 153 થાય. બીજું છે, જો ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 246 થાય તો તે સંખ્યાઓ કઈ હશે? તો જવાબ લખી શકીએ કે ધારો કે ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓ છે એ 2x, 2x વત્તા 2 અને 2x વત્તા 4 છે. અહીં ત્રણેય ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 246 થાય છે. તેથી 2x વત્તા 2x વત્તા 2 વત્તા 2x વત્તા 4 બરાબર 246. 2x, 2x ને 2x એટલે 6x વત્તા 6, 4 ને 2 6 એના બરાબર 246. 6 આ બાજુ જશે એટલે માઇનસ થશે, 246માંથી 6 જાય તો 240. 6 અહીંયા ગુણાકારમાં છે એ છેદમાં જશે એટલે ભાગાકારમાં જશે, તો 240ના છેદમાં 6, 6 4 24 એટલે 40 આવશે. તો x બરાબર એ સંખ્યા છે એ 40 થશે. હવે એ x બરાબર 40 અહીંયા મૂકી જ દેવાના છે ખાલી. બરાબર, એ તો તમે જાતે પણ કરી શકો. એટલે પહેલી સંખ્યા 40 2 80 મળશે, બીજી સંખ્યા 40 2 80 ને 2 82, અને ત્રીજી સંખ્યા 40 2 80 80 ને 4 84. તો 80 82 ને 84 એવી ત્રણ ક્રમિક બેકી સંખ્યા થાય, એ ત્રણેયનો સરવાળો 246 થાય. બરાબર, ત્રીજું છે, પાંચના ત્રણ ક્રમિક ગુણિતોનો સરવાળો 90 થાય છે તો આ ત્રણ ગુણિતો શોધવાના છે. તો ધારો કે પાંચના ત્રણ ગુણિત ક્રમિક ગુણિતો ક્યાં થશે? 5x, 5x પ્લસ 5 અને 5x પ્લસ 10. તો એનો ત્રણેયનો સરવાળો 90 થાય છે એમ કીધું. તો 5x વત્તા 5x પ્લસ 5 અને વત્તા 5x પ્લસ 10 બરાબર 90. તો ત્રણેયનો સરવાળો 15x વત્તા 15 બરાબર 90. તો 15x બરાબર 90માંથી 15 જાય તો 75. તો 15 × 5 = 75, તો x બરાબર 5 આવે. હવે 5ના ત્રણ ક્રમિક ગુણિતોની વાત કરીએ તો 5x બરાબર થાય 5 × 5 એટલે 25. 5x વત્તા 5 એટલે 5 × 5 એટલે 25 વત્તા 5 એટલે 30. 5x વત્તા 10 એટલે 25 વત્તા 10 એટલે 35. તો 1 25, પછી બીજી 30 અને ત્રીજી સંખ્યા થાય 35. આ ત્રણેય ક્રમિક ગુણિતો થાય. ચોથો દાખલો છે, યથાર્થ પાસે રૂપિયા 10, રૂપિયા 20 અને રૂપિયા 50ની કેટલીક ચલણી નોટો છે. રૂપિયા 20ની નોટો રૂપિયા 10 કરતાં બમણી છે. રૂપિયા 50ની નોટોની સંખ્યા રૂપિયા 20ની નોટો કરતાં 3/5 ગણી છે. જો તેની પાસે કુલ રૂપિયા 550 હોય તો તેને દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તો એમાં ધારો કે રૂપિયા 10ની ચલણી નોટોની સંખ્યા જે એક્સ છે. બરાબર, 10ની ચલણી નોટો ખબર નથી, આપણે એક્સ ધારી લઈએ. હવે આપેલ માહિતી મુજબ રૂપિયા 20ની નોટોની સંખ્યા કેટલી થાય? 2x થશે. 50ની નોટોની સંખ્યા કેટલી છે? તો 3/5 × 20, 20ની જેટલી હતી એના કરતાં 3/5 ગણા એમ કીધું ને, એટલે ગુણ્યા 20ની ચલણી નોટોની સંખ્યા 2x છે. તો 50ની નોટોની સંખ્યા થાય કેટલી? 3 2 6x, 6x/5 જેટલી થાય. હવે કુલ રૂપિયા આપણે અહીં આપી દીધા 550, તો એક નોટ થઈ 10x વત્તા 20વાળી થઈ 20 × 2x અને વત્તા 50વાળી થઈ 50 × 6x/5 બરાબર 550. અહીંયા છેદ ઉડી જશે 10 5 50, એટલે 10x વત્તા 40x, 20 2 40x વત્તા 6 10 60, 60x બરાબર 550. ત્રણેયનો સરવાળો થાય 110x બરાબર 550, 110 છેદમાં જાય તો 11 × 50 એટલે 550 ને 11 × 10 એટલે 110. 11 11 ઉડી જાય તો 50/10, 10 5 50 છેદ ઉડી જાય તો એક્સ બરાબર 5 મળી જાય. તો રૂપિયા 10ની ચલણી નોટની સંખ્યા એક્સ હતી એટલે 5 નોટ થશે. રૂપિયા 20ની ચલણી નોટોની સંખ્યા હતી 2x હતી એટલે 2 × 5 એટલે 10 નોટ થશે 20વાળી. ને રૂપિયા 50ની ચલણી નોટોની સંખ્યા 6x/5, તો 6 × 5/5 એટલે 5 5 ઉડી જાય તો 6 નોટ થશે. તો 6 નોટ લે કે તમે ગણો તો કેટલા થશે?
550 ના તમે કરો તો 50 50 50 50 એવી 6 નોટ કરવાની, બરાબર? 200 200 ને 300, પછી 10 નોટા એટલે 300 ને 200 રૂપિયા થયા, 10 નોટના 20 રૂપિયા લેખે, એટલે 50 રૂપિયા થયા, 10 5 50, તો 300 ને 200 500 550 થઈ ગયા, બરાબર? એ રીતના જોઈ લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતના આ બધા દાખલાઓ ગણવાના છે. આ ભાગ પહેલાની અંદર અહીંયા સુધીનો છે દાખલાઓ. બીજા ભાગની અંદર પણ ન જોયેલા હોય તો એ વિડીયો પણ જોઈ લ્યો, એટલે આ પ્રકરણના બીજા દાખલાઓ છે એ ભાગની અંદર તમને જોવા મળશે. તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, સાથે તમારા મિત્રોને શેર કરો, તેમને પણ ખ્યાલ આવશે કઈ રીતના દાખલાઓ ગણવાના છે. અલગ અલગ વિડીયો છે ચેનલ પર મુકાતા રહેશે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.